નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી આ કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ચાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ચાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક રાજનાથસિંહ ક્યાં બે દેશોના પાંચ દિવસીય પ્રવાસે જશે તો તે જવાના છે જાપાન અને દક્ષિણ કોરિયાના પાંચ દિવસીય પ્રવાસ જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે યેન દક્ષિણ કોરિયા પાટ સિયોલ રાષ્ટ્રપતિ મૂન જે પ્રધાનમંત્રી લી નાક યોન અને ચરણ છે દક્ષિણ કોરિયન વોલ પ્રશ્ન બે હાલમાં જ કઈ એરલાઇન્સે બે ઓક્ટોબર બે હજાર ઓગણીસથી એક વખત ઉપયોગ થનારા બધા જ પ્લાસ્ટિકો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે તો તે એરલાઇન્સ છે એર ઇન્ડિયા એર ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો માં સંસ્થાપક છે જેઆરડી ટાટા મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને હાલમાં સીએમડી છે અશ્વિની લોહાની પ્રશ્ન ત્રણ વર્લ્ડ વિઝન ઇન્ડિયાની ભારત બાલ કલ્યાણ સૂચકાંક બે હજાર માં ક્યુ રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું તો આ યાદીમાં પ્રથમ સ્થાને રહ્યું છે કેરળ રાજ્ય કેરલ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ છે આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો નવા પ્રધાનમંત્રી બન્યા તો તે બન્યા છે યુક્રેનના પ્રધાનમંત્રી યુક્રેન પાટનગર કીવ રાષ્ટ્રપતિ વ્લોડિમીર ચેલન્સકી અને ચલણ છે એરવીનિયા પ્રશ્ન પાંચ હાલમાં જ ન્યાયમુ મૂર્તિ હરિશ્ચંદ્ર મિશ્રાની કયા રાજ્યની હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે ઉત્તરાખંડમાં જે હાઈકોર્ટ છે ત્યાંના ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બેબીરાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન છ મોબ લિન્ચિંગને રોકવા માટે કયા રાજ્યએ ખરડો પસાર કર્યો તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ મોબ લિન્ચિંગને રોકવા માટે રાજસ્થાન સરકારે સૌપ્રથમ ખરડો પસાર કર્યો હતો પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો રાજધાની શિમલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય વિધાનસભાની બેઠકો અડસઠ લોકસભાની બેઠકો ચાર રાજ્યસભાની બેઠક ત્રણ અને સ્થાપના વર્ષ છે પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર પ્રશ્ન આઠ જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં હેટ્રિક લેનારા કેટલામાં ભારતીય બોલર બન્યા તો તે બન્યા છે ત્રીજા ભારતીય બોલર પ્રથમ સિંહે ઓસ્ટ્રેલિયા સામે અને ત્યારબાદ ઈરફાન પઠાણે પાકિસ્તાન સામે હેટ્રિક લીધી હતી પ્રશ્ન નવ હાલમાં જ નાણાં મંત્રાલયે કેટલા સાર્વજનિક બેન્કોના વિલયને મંજૂરી આપી તો તે છે દસ બેન્કો કે જેના સાથે વિલયને મંજૂરી આપી છે યુનાઇટેડ બેંક અને ઓરિયન્ટલ બેંકનો પંજાબ નેશનલ બેંકમાં વિલય કર્યો છે સિન્ડિકેટ બેંકને કેનરા બેંકમાં અને અલ્હાબાદ બેંકને યુનિયન બેંકમાં વિલય કર્યો આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંકમાં વિલય કરવામાં આવ્યો છે હવે મુખ્ય બેંકો કુલ બાર રહેશે પ્રશ્ન દસ પાંચમાં આંતરરાષ્ટ્રીય એકવા એકવેરિયા ઇન્ડિયા બે હજાર ઓગણીસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે હૈદરાબાદમાં અને આ નું ઉદ્ઘાટન શ્રી વૈકયા નાયડુએ કર્યું હતું તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષે છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન અગિયાર સીડીઆરઆઈ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે તો તે સ્થાપિત કરવામાં આવનાર છે નવી દિલ્હી સીડીઆરઆઈ નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બાર હાલમાં પીએમઓમાં વિશેષ કાર્યકારી અધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે પી કે પ્રશ્ન તેર ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના સુરક્ષિત શહેર યાદી બે હજાર ઓગણીસ અનુસાર દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર ક્યુ છે તો તે સુરક્ષિત શહેર છે ટોક્યો આ યાદીમાં ભારતના બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મુંબઈ પિસ્તાલીસમાં ક્રમે અને દિલ્હી બાવનમાં ક્રમે છે ટોક્યો જાપાનનું પાટનગર છે જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે યંગ પ્રશ્ન ચૌદ હાલમાં જ કઈ બેંકના એમડી અને એ પોતાના પદેથી રાજીનામું આપ્યું તો તે બેંક છે લક્ષ્મીવિલાસ બેંક લક્ષ્મીવિલાસ બેંકના એમડી અને સી ઈઓ પાર્થ સારથી મુખર્જીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે આ બેંકની સ્થાપના ઓગણીસો છવ્વીસમાં અને તેનું મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે પ્રશ્ન પંદર હાલમાં જ રશિયાના મોસ્કોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું તો તે કર્યું છે એસ જયશંકરે એસ જયશંકર હાલમાં ભારતના વિદેશ મંત્રી છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ